નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌપ્રથમ વાત કરીએ રાજકોટથી. રાજકોટથી મહત્વના સમાચાર છે. રાજકોટમાં પેટા ચૂંટણી જે બેઠક પર થવાની છે તેમાં શિવરાજપુર બેઠક માટે આજે ફોર્મ ભરવામાં આવશે. કોંગ્રેસના વિનુભાઈ મેણિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ આજે નામની જાહેરાત કરશે અને ફોર્મ ભરાશે. તો રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણી શિવરાજપુર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે. ભાજપ પોતાના ઉમેદવારનું નામ આજે જાહેર કરશે. વધુ માહિતી સાથે ધ્રુવ કુંડેલ જોડાયા છે. જી ધ્રુવ, જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણી પર કોંગ્રેસે નામની જાહેરાત કરી, ભાજપ આજે કરશે, કેવો જોવા મળી રહ્યું છે તે રાજકીય માહોલ? હજી ચોક્કસથી બિનલ, રાજકોટ જિલ્લા પંચાયતની જયારે ચૂંટણી થવાની છે ત્યારે રાજકીય ગરમાગરમી તો સ્વાભાવિક છે, જવાનું છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની જે બે બેઠક છે, એક સાણસલીની બેઠક છે અને એક શિવરાજપુરની બેઠક છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે શિવરાજપુર બેઠકનો ફોર્મ ભરાશે. ખાસ કરીને જો વાત કરીએ તો શિવરાજપુર ભાજપના જે ઉમેદવાર છે છગનભાઈ તાવ્યા, તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાથે વાત કરીએ તો કોંગ્રેસમાંથી વિનુભાઈ જગાભાઈ મેણિયાનું જે ટિકિટ છે તે આપવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરીએ તો સાણસલી બેઠકમાં ભાજપ તરફથી રસીલાબેન રેકરિયા અને કોંગ્રેસમાં શારદાબેન ભરૂચનું નામ છે તે જાહેર થયું છે. આજે જ્યારે ફોર્મ ભરવામાં આવશે ત્યારે કહી શકાય કે એક શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે કોરોના કાળમાં આજે બંને બેઠકના જે આગેવાનો હતા તેઓ ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ ગુમાવ્યો છે, માટે આજે પેટા ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે. હવે પછી જોવાનું રહેશે આ કઈ રીતે આ ચૂંટણી યોજાય છે અને ચૂંટણીનું પરિણામ કઈ રીતે આવે છે. કારણ કે બંને પક્ષ તરફથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષ તરફથી એડી ચોટીનો દાવ છે તે લગાડવામાં આવશે. કારણ કે આ વખતે જે વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ વધુ છે, તો એવી અટકળો પણ ચાલે છે કે આ જે બેઠક છે તેમાં પણ કહી શકાય કે ભાજપનું જોર વધારે રહેશે, ત્યારે કોંગ્રેસ પણ કહી શકાય કે પોતાની એડી ચોટીનો જે દાવ છે તે લગાડશે. જી બિનલ. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે ધ્રુવે માહિતી આપી છે કે બંને બેઠકો પર બંને પક્ષ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.